નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વ્યસનોના પિશાચથી બચો. વ્યસનોથી દૂર રહો, કારણ કે તે પ્રાણઘાતક દુશ્મનો છે. તેમાં મુખ્યત્વે નશાકારક તત્વો હોય છે. તમાકુ, ચા, ગાંજો, ચરસ, પાન, અફીણ, દારૂ વગેરે નશીલી વસ્તુઓ ખૂબ જ નુકસાનકારક છે. જેવી રીતે થાકેલા ઘોડાને ચાબુક મારીને દોડાવીએ છીએ, પરંતુ છેવટે તેમાંથી દોડા રહી સહી શક્તિ પણ ખલાસ થઈ જાય છે. તેવી રીતે નશીલા પદાર્થનું સેવન કરનાર માણસ દિવસે દિવસે ક્ષીણ થતો જઈ છેવટે મોતના મુખમાં ચાલ્યો જાય છે. વ્યસન એક મિત્ર રૂપે આપણા શરીરમાં પ્રવેશે છે અને શત્રુ બનીને આપણને મારી નાખે છે. આજકાલ નશાખોરનું પ્રચંડ દિવસે ને દિવસે વધી રહ્યું છે. નશા અને અનેક પ્રકાર છે. ભાંગ, ગાજો, અફીણ, ચરસ, દારૂ વગેરે તો ઘણા સમયથી પ્રચલિત છે, પણ હવે તો હિરોઈન, મારિજુઆના, સ્મેક, કોકેન નામના અનેક પ્રકારના રાસાયણિક નશાઓ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે, જે તેના વ્યસનીને થોડા જ દિવસોમાં પાગલ બનાવીને મોતના મુખમાં ધકેલી દે છે. બીડી, સિગારેટ, ગુટકા, ચા, કોફી જેવા નશાઓ તો હવે દૈનિક વ્યવહારમાં સામેલ થઈ ગયા છે. તેના કારણે જન સમાજ દિવસે દિવસે વધુ દુર્બળ, રુગ્ણ, પાગલ તથા અણઘડ બનતો જાય છે. નશાખોરનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે, બૌદ્ધિક ક્ષમતાઓ ઘટતી જાય છે, કામ કરવાની શક્તિ ઓછી થતી જાય છે. પરિણામે દેવું કરવાથી લઈને ઘરનો સામાન વેચવા તથા ચોરી, બદમાશી, કપટ વગેરે રીતો અપનાવીને કોઈ પણ રીતે કામ ચલાવે છે અને લોકોની નજરમાં પોતાની પ્રતિષ્ઠા ઓછી કરે છે. તેનું નથી કોઈ સન્માન કરતું કે નથી કોઈ તેને મદદ કરતું. આ બધી હાનિકાઓ એવી છે જેને સર્વનાશી જ કહી શકાય. આમાં દરેક રીતે અહિત જ છે, લાભ તો કોઈ પણ જાતનો છે જ નહીં. નશાખોર એવી આદત છે જેનો કોઈ પણ રીતે સમર્થન ન કરી શકાય. તેને અપનાવવાનું કારણ મોટા માણસો દ્વારા અપનાવવામાં આવેલા ઠાઠમાઠું અનુકરણ જ છે. સ્વાદ જેવું તેમાં કોઈ હોતું નથી. સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો મદપાનના અનેક ગેરફાયદા ગણાવી શકાય છે. તેના કારણે પાચન તંત્ર ખરાબ થાય છે અને માનસિક કુશળતાઓ ઘટે છે. કુકલ્પનાઓ ઘર કરી જાય છે અને બુદ્ધિમત્તાનું હરણ કરે છે. ધનની બરબાદી તો પ્રત્યક્ષ છે, કાર્યક્ષમતામાં પણ ઉણપ આવે છે. નશાબાજોનું સન્માન ચાલ્યું જાય છે. તેમની પ્રમાણિકતા પરથી લોકોને વિશ્વાસ ઉડી જાય છે. ગરીબાઈ વધતી જાય છે અને પારિવારિક કલેશ તથા અસંતોષ પેદા થાય છે. બાળકો જેવું જોવે છે તેવું જ શીખે છે. નશાખોરો મોટે ભાગે દુર્ગુણી અને ખરાબ દ્રષ્ટ જોવા મળે છે. તેમનું આયુષ્ય ઘટે છે. તેઓ દુર્બળતા અને રુગ્ણતાનો શિકાર બને છે. આવા અનેક નુકસાન ગણાવી શકાય છે. તેમ છતાં પણ લોકો વ્યસનને અપનાવે છે અને વધારતા જાય છે. ચા, કોફી, સિગારેટ, અફીણ, કોકેન, સ્મેક, હિરોઈન વગેરે તણાવ કે થાક દૂર કરવા માટે લેવામાં આવે છે. પરંતુ એવું જોવા મળ્યું છે કે આ નશીલા પદાર્થો માત્ર ક્ષણિક ઉત્તેજના જ પેદા કરે છે અને ઠાકેલા ઘોડાને ચાબુક મારીને દોડાવવા જેવું છળ રચે છે. એકવાર આ ઉત્તેજક પદાર્થની ટેવ પડી જાય કે પછી તે છૂટતી નથી અને સમય જતા તેનો પ્રભાવ પ્રાણઘાતક નીવડે છે. શાળા, કોલેજનો નવયુવકો ચોરી છુપીને આવી કુટેવો અપનાવવા લાગે છે. તેઓ જો પોતાની શરૂઆતથી જ નકામા બનાવી દેશે તો મોટા થઈને પોતાનું ભલું કેવી રીતે કરશે અને સમાજનું શું કામમાં આવશે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંશોધનને તારણ કાઢ્યું કે આપણા દેશમાં યુવા પેઢી જુદા કારણોસર નશીલી દવાઓ તરફ ઝડપથી આકર્ષિત થઈ રહી છે. તેનો શિકાર યુવાન યુવતીઓ બની જાય છે. નાના શહેરો અને કસ્બાઓમાં લોકો સિગાર, ચરસ, ભાંગ જેવા પદાર્થોનું સેવન કરે છે. વ્યક્તિએ શારીરિક, માનસિક, પારિવારિક તથા આર્થિક દ્રષ્ટિએ દુર્બળ બનાવતા આ વ્યસનો સ્વચ્છંદ રીતે વધતા દેવા તે અત્યંત ઘાતક છે. શારીરિક, માનસિક દ્રષ્ટિએ દુર્બળ મનુષ્ય ઉત્પાદન શું કરશે? મૂડીને દુર્ષ પ્રવૃત્તિઓમાં ખર્ચીને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડશે. નશાબાજીઓને સાથે સાથે ગુનાખોરી વધતી પણ બિલકુલ સ્વાભાવિક છે. શારીરિક અને માનસિક વિકારોની વૃદ્ધિ નશાબાજીની સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. લોકો એકબીજાને દેખાદેખીથી વ્યસનોમાં સપડાઈ જાય છે. તેમાં
તેમની શાન મોટાઈ અમેરિકી સભ્યતાની નિરાશા માનીને અપનાવે છે. આ ભ્રામક માન્યતાને દૂર કરવી જોઈએ. ખરાબ માર્ગે ચાલવું એ શાન નહીં પણ નિંદાને પાત્ર છે. છીછરા લોકોએ ભલે તેને શાનનું પ્રતીક માની લીધું હોય પણ પ્રત્યક્ષ વિચારશીલ વ્યક્તિએ ગુણ અવગુણની કસોટીને કસીને પછી જ કોઈ પણ બાબતનું અનુકૂળ કરવું જોઈએ. નશાબાજી દરેક દ્રષ્ટિએ હાનિકારક છે. તેના સેવનમાં મૂર્ખતા સિવાય બીજો કોઈ સાર નથી. પોતાના પગ પર કુવાડી મારવાની કહેવત નશાબાજીને 100% લાગુ પડે છે. સમાજમાં કોઈ વ્યક્તિ ગંદકી ફેલાવે છે, ધૂમપાન કરે છે, દારૂ પીવે છે, નશીલા પદાર્થોનું સેવન કરે છે તો બીજા પર તેનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. તેની ગંદી તેઓના લોકો શીખી લે છે. કાચી મનોભૂમિના લોકોએ બગડતા વાર લાગતી નથી. વ્યસનની લોકો જ્યારે એવી દલીલ કરે છે કે હું દારૂ પીવામાં, જુગાર રમવામાં મારા પૈસા ખર્ચું છું, એમાં બીજાને માથું મારવાનો શું અધિકાર છે, એવી દલીલ સાચી નથી. જોવો, એક નાવમાં બેઠેલી વ્યક્તિ એમ કહે કે પોતે જ્યાં બેઠી છે ત્યાં કાણું પાડશે તો શું તેનો સાથીદારો તેને તેમ કરવા દેશે? ના, કારણ કે તેઓ જાણે છે કે જો તે કાણું પાડશે તો આખી નાવ ડૂબી જશે. એવી જ રીતે સમાજની નાવમાં લોકો વ્યસનરૂપી કાણા પાડતા રહે છે તો શું પાડોશીઓએ જોઈ રહેશે? જો આવું જ થયા કરશે તો આખો સમાજ ડૂબી જશે. દુરાચારીઓને ચુંગાળમાં ફસાઈને બરબાદ ન થવું પડે તે માટે સ્વાધ્યાય અને સત્સંગ જરૂરી છે. મનુષ્ય પોતે જ પોતાને માન મર્યાદાઓ જ્ઞાન ગરિમા અને આત્મગૌરવ પ્રત્યે જાગૃત થાય, પોતાના જીવનનું મહત્વ સમજે તો વ્યસનથી મુક્ત રહેવું સરળ થઈ જશે. તેને કુમાર્ગ તરફ પ્રભાવિત કરી શકશે નહીં. પોતાની અંદર જ્ઞાનની ઉર્જા પેદા કરો, સમજણનો ઉચ્ચ સ્તર ઊંચો લાવો. જો વ્યસનોને દૂર રહેશો તો જીવનને સાર્થક બનાવવાની તક મળશે. મનને ક્યારેય નબળું ન પડવા દો. મન નબળી મનસ્થિતિ પરથી જ વ્યસનો આવી થઈ શકે છે. આ વ્યસનો જીવન માટે અભિશાપ છે. તમાકુનો પ્રચાર આજકાલ ખૂબ જ વધી ગયો છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધા મોઢામાં બીડી સિગારેટ ઘોસેલા જોવા મળે છે અને સ્ત્રીઓ પણ તેનાથી આલિપ્ત નથી. તેના જેવી ધુમાડાથી મનુષ્ય નિર્મળ, આશુ, વિલાસી અને ઉત્તેજિત સ્વભાવનો થતો જાય છે. તમાકુનું વધારે સેવન કરનારને ક્ષય રોગ, હૃદય રોગ, પેટના રોગો, આંખોની નબળાઈ, નપુંસકતા તથા ગાંડપણ જેવી જાત જાતની બીમારીઓ થાય છે. વિદેશોમાં મોટા મોટા ડોક્ટરોએ સંશોધન કરી જણાવ્યું કે મહાભયંકર રોગ કેન્સરનું સૌથી મોટું કારણ ધૂમપાન છે. તમાકુ એક ભયંકર ઝેર રહેલું છે જેને નિકોટિન કહે છે. તે મનુષ્ય પર ધીરે ધીરે અસર કરીને તેમાં મૃત્યુ ઘંટ વગાડી દે છે. નિકોટિનનું એક ટીપું સસલાને ચામડી પર નાખવાથી તેનું મૃત્યુ થઈ જાય છે. ચીનના આત્મહત્યા કરવા માટે આ એક સરળ સાધન બની ગયું છે. ત્યાં લોકો જીવનથી કંટાળી હુક્કાનું સરેલું પાણી પીને આત્મહત્યા કરે છે. તમાકુ એક કામોત્તેજક પદાર્થ છે. તેનાથી માણસ વ્યભિચાર, અશિષ્ટતા તથા અનીતિ તરફ વળે છે. તમાકુ પીવાથી ચારિત્રહીનતા આવે છે. તમાકુથી દાંત ખરાબ થઈને તેમનો રંગ પીળો અને મેળો થઈ જાય છે. આમ તમાકુ મનુષ્યનો સ્વાભાવિક શ્વાસને નષ્ટ કરીને શરીરની જાત જાતના વિકારો પેદા કરી દે છે. એ મનુષ્યના શરીર માટે એક વિજાતીય દ્રવ્ય છે. એટલે શરીર તેને કોઈ પણ સ્થિતિમાં પોતાની અંદર સંગરતું નથી. તમાકુ ખાનારને ઠેર ઠેર થૂંકતા રહેવાની કુટેવ પડી જાય છે. તમાકુ પીનારાઓ ધુમાડો કાઢતા રહે છે અને ચૂંગનારાઓને છીંકતા રહે છે. સિગારેટ શબ્દ વ્યાખ્યા કરતા ડૉક્ટર જનસને પોતાના શબ્દકોષમાં લખ્યું છે કે સિગારેટ કાગળના લપેટીને તમાકુની નળીઓ આકારની 2.5 ઇંચની લાંબી એક વસ્તુ છે જેના એક છેડે ધુમાડો હોય છે અને બીજા છેડે એક બેવું ફૂંક માણસ. મદિરા પીનારોની દલીલ છે કે ભોજન સાથે થોડાક દારૂ પીવાથી પાચન ક્રિયા સારી થાય છે. સ્થૂળ દ્રષ્ટિએ બિલકુલ એવું જ લાગે છે કે ભોજન ખૂબ પચી રહ્યું છે. ભૂખ કકડીને લાગે છે પણ તેનું કારણ એ હોય છે કે દારૂના આલ્કોહોલ હોય છે જે ભોજનને ઓગાળી દે છે, પરંતુ તેની પ્રતિક્રિયા આંતરડા પર પેદા થાય છે. આંતરડા અંદર ને અંદર ચડતા રહે છે અને શરીરની પાચન પ્રક્રિયા સ્થિતિ એટલી બધી બગડી જાય છે કે દારૂ માણસ પેટના અનેક રોગનો ભોગ બનીને કારણો કોળીઓ બની જાય છે.
ભાંગ ગાંજો ભારતના ગામડામાં ફેલાયેલી મહારોગ છે, જે સતત મહાવિનાશ કરી રહ્યો છે. યાદ રાખો કે ભાંગ ગાંજો ચરસ વગેરે ભયંકર ઝેરીલી પદાર્થ છે, તેમાં પ્રવૃત્ત થવાથી માણસની વૃત્તિઓ પાયમાલ થઈ જાય છે, મન ઉત્તેજના તથા વિકારોથી ભરાઈ જાય છે. સુશ્રુતે તેમણે કફ તથા ખાંસી વર્ધક કહ્યા છે, તેના મૂળનું વિષ રહ્યું છે. અફેણનો નશો ઘાતક છે અને જરાક પણ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો મૃત્યુનો ભય રહે છે. થાક અને ઠંડી ઉડાડવા માટે પણ તેનો ઉપયોગ કરવો એ નરી મૂર્ખતા છે, કારણ કે તેમાંથી વધારે શાસ્યપ્રદ વસ્તુઓ તે માટે મળી શકે છે. ક્ષણવરમાં નશામાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે ઠાકેલા છીએ, પણ નશો ઉતરતા વધારે દુર્બળતા તથા આળસ ઘેરી વળે છે. વાસ્તવમાં દર્દ થાક કે ઠંડી કંઈ દૂર થતું નથી, આ નશો માત્ર રોગ કે થાકના લક્ષણોને ઢાંકી દે છે. અશ્લીલ અને ગંદુ સાહિત્ય સિનેમા ટીવી તથા ઇન્ટરનેટનો જો ગજબની અંધાઉંધી ફેલાવી દીધી છે. સાયબર કાપેના ભયંકર ઝેરથી યુવાનોને બચાવવા જોઈએ. બાળકો કિશોરો આ યુવાનોને ફક્ત મનોરંજન અને જ્ઞાનવર્ધક સિરિયલ જોવા દેવી જોઈએ. જય ગુરુ.